કર યુદ્ધ તું તારી જાત સાથે, ખાલી વાતોમાં શું રસ છે? ના જીતાય દુનિયા તો શું, ખુદને જીતાય તો પણ બસ છે. આજે આપણે એક ફરી નવી કહાની તરફ જઈશું. આ કહાની છે બે મિત્રોની. એકવાર બે મિત્રો દરિયા કિનારે બેસીને વાતો કરતા હતા. અચાનક દરિયામાં એક મોજું આવ્યું અને દૂર બેઠેલા બંને મિત્રો સુધી પહોંચ્યું. મોજું તો આવીને જતું રહ્યું, પણ આ વિશાળ મોજાની સાથે ઘણી માછલીઓ પણ આવી. મોજું પાછું જતું રહ્યું, પણ માછલીઓ જમીન પર જ રહી ગઈ અને તડફડવા માંડી. એક મિત્ર તરત જ ઊભો થયો અને તડફડેલી માછલીઓને દરિયામાં ફેંકવા લાગ્યો. બીજો મિત્ર આ જોઈને હસવા લાગ્યો. એટલે માછલીને દરિયામાં ફેંકનાર મિત્રએ પૂછ્યું, દોસ્ત કેમ હસે છે? પેલા એ હસતા હસતા જ કહ્યું, તું જે આ ગાંડા કાઢે છે તેના પર હસવું આવે છે. તું પણ ખરો મૂરખ છે. આ હજારોની સંખ્યામાં માછલીઓ આવી છે, તું કેટલી બચાવીશ? તારા આ બચાવવાના પ્રયત્નોથી શું ફરક પડશે? પેલા મિત્રએ જવાબ આપતા કહ્યું, જેટલી પણ માછલી મેં દરિયામાં ફેંકી એટલીને તો ફરક પડ્યો ને મિત્ર. મિત્રો, આનો જવાબ તમને પણ મળી જ ગયો હશે. ઘણી વખત સમાજની બુરાઈઓ જોઈને આપણને એવું લાગે છે કે હું એકલો જ આમાં શું કરી શકું, મારા એકલાના પ્રયાસોથી શું ફેર પડે. મિત્રો, સૂર્ય ના બની શકીએ તો કંઈ નહીં, નાનો દીવો બનીશું તો પણ આપણી આજુબાજુમાં થોડોક પ્રકાશ તો ફેલાવી શકીશું. ગમે તેટલું અંધારું હોય, તમે એક નાનો દીવો સાથે લઈને ચાલશો તો એ દીવો પણ અંજવાળું લઈને તમારી સાથે ચાલશે અને એક દિવસ મંજિલ તરફ ચોક્કસ પહોંચીશું. અને કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરે તમારા જેવું. મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. હું તમારો દોસ્ત જેપી મળીશું આવા જ અનેક વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.